मृत्यु के बाद क्या होता है बोले तो मरने के बाद पता पड़ेगा मैं कैसे बताऊं? <laughs> पहले मरने को तो दो मर के जाऊंगा तब मैं बताऊंगा अच्छा भाई मरने के बाद क्या हुआ? <laughs> एक एक पुस्तक बाहर पड़ू है लाइफ आफ्टर लाइफ बाय डॉक्टर सीनोर्स मुदी साइंटिस्ट है घना बधा एक्सपेरिमेंट कर ડેથની એક્સપેરિમેન્ટ જે લોકો ચાલ્યા ગયા હતા જે લોકો એ લગભગ ડેથની સ્ટેજમાં ચાલ્યા ગયા હતા એ લોકોના કેવા એક્સપિરિયન્સ છે એ બધાએ એક જ વાત કરી ઘણા બધા એક્સપિરિયન્સ કયા પણ એમાં એક વખત એક ટનેલમાંથી ગયા એ લોકો ટનેલમાંથી પસાર થયા અને પછી ગમે એમ કરીને પાછા બચી ગયા ત્યારે એમને આટલું જ યાદ હતું પછી ડૉક્ટર સ્ટીવન્સન એમણે ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા ઓન થ્યોરી ઓફ રી ઇન્કાર્નેશન પુનર્જન્મ ઉપર એમાં નાના બાળકો કેટલા બધા બાળકો મળ્યા એ લોકોને એમાં કાનપુરનો પણ એક બાળક હતો કે એણે કહ્યું કે મને મારા પુનર્જન્મ પૂર્વજન્મ હું આમ આમ હતો એટલે એ લોકોએ બધાએ કહ્યું બરાબર થયું એ ઘરમાં પહોંચી ગયો કે અહીંયા હું આમ હતો આમ હતો આમ હતો અને આવા હજારો કેસીસ એમણે ડોક્યુમેન્ટેશન કરેલા છે એટલે એમ કહેવાય છે આપણા શાસ્ત્રોમાં કે મળ્યા પછી આપણે પાછો પુનર્જન્મ થાય છે ભગવદ્ ગીતામાં કહ્યું છે વાસાંશી જીર્ણાની યથાવિહાય નવાની ગૃણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતી નવાની દેહી જ્યારે મૃત્યુ પામે છે માણસ તો જેવી રીતે એક વ્યક્તિ પોતાના જૂના કપડાં ઉતારી અને નવા કપડાં પહેરી લે એવી રીતે જીવાત્મા આ શરીરને છોડીને પછી બીજું શરીર ગ્રહણ કરે છે એ કેવું શરીર ગ્રહણ કરશે કેવા મા બાપને ત્યાં જન્મ લેશે એના જે કર્મો હશે કર્મો પ્રમાણે એનો પુનર્જન્મ થશે કર્મો પ્રમાણે પુનર્જન્મ થશે જો એણે બધા ગરીબોને બહુ સતાવ્યા હશે તો ગરીબ બનશે એણે ગધેડાની જેમ લાત મારી હશે બધાને આખી જિંદગી તો ગધેડો બનશે કૂતરાની જેમ ભોંભો કર્યો હશે તો કૂતરો બનશે જેવા કર્મ એવો ફળ અફકોર્સ એમાં કેટલા લોકો કહે છે કે ફક્ત માણસ જ બનશે કદાચ એને કૂતરા જેવો જન્મ મળશે પણ કૂતરો નહીં બને પણ માણસ જ એવો બનશે કે એને એવી પ્રમાણે બધું દુઃખ મળશે પણ મુખ્ય વાત છે દુઃખ અને સુખ મળશે કેવી રીતે તમે બધાને જેટલું સુખ આપ્યું છે એ પ્રમાણે સુખ તમને મળશે કોઈને દુઃખ આપ્યું છે તો દુઃખ મળશે એવી જાતના કર્મ પ્રમાણે આપણને પોતાનો જન્મ મળશે બે એક્સેપ્શન છે જે લોકોએ આત્મહત્યા કરી હશે એ લોકોને આ શરીર નહીં મળે કારણ કે શરીર આપ્યું તો એને છોડી દીધું તો એને ગિફ્ટ મળી હતી એ ગિફ્ટને નકારી દીધી એટલા માટે થોડાક વખત માટે એને એમ કહેવાય છે પ્રેત યોનિમાં રહેવું પડશે પછી એના જ્યારે કર્મો પૂરા થઈ જશે પછી જળ યોનિમાં જશે એના પછી પાછો એને એના કર્મો પ્રમાણે મનુષ્ય જન્મ મળશે અને ફરી પાછું એ પ્રોસેસ કર્મો પ્રમાણે એને જન્મ મળશે પણ વચમાં થોડા પીરિયડ માટે એને અંધકારના એક પીરિયડમાં અંધકારના સમયમાં રહેવું પડશે કારણ કે એણે ભગવાને જે ગિફ્ટ આપી હતી શરીરની એ છોડી દીધી બીજું એક એક્સપ્રેસમ છે કે જેણે આજને આ જન્મમાં બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી ચારે યોગના સમન્વય દ્વારા અને એવી સ્થિતિમાં પહોંચી ગયા કે એમનો અજ્ઞાનનો પડતો દૂર થઈ ગયો તો પછી એ લોકો બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરશે એને પછી પૃથ્વી પર જન્મ લેવાની જરૂર નથી પછી એ એની મુક્તિ થઈ જશે એનો મોક્ષ થઈ જશે એમાં પણ પાછા બે પ્રકારના મોક્ષ છે એ છે ક્રમમુક્તિ એક છે સદ્યમુક્તિ એક એવી છે કે તરત જ મુક્તિ થશે અને કેટલાક લોકોને ક્રમ મુક્તિ ખાસ કરીને જે લોકો ભક્તો છે એ લોકો માનલો વિષ્ણુના ભક્ત હોય તો વૈકુંઠ લોકમાં જશે અને એક વખત પછી સુધી એ ભગવાનની સાથે લીલા કરશે અને પછી એમનો મોક્ષ થશે પછી જે લોકો શિવજીના ભક્ત છે એ કૈલાસ જશે અને પછી ઘણા વખત સુધી શિવજીની સાથે રહી અને પછી એ બ્રહ્મ સાથે લીન થશે આવી રીતે ઘણા બધા શાસ્ત્રોમાં એ બધા ઉપાય બતાવ્યા છે મુખ્ય વસ્તુ છે કે આપણે જો મૃત્યુ પછી વધારે દુઃખ પ્રાપ્ત ન કરવાની ઈચ્છા હોય તો આપણે અત્યારથી આ ચાર યોગોનો સમન્વય કરીએ બની શકે એટલું બીજાને દુઃખ ઓછું આપીએ તો આપણને આવતા જન્મમાં ઓછું દુઃખ મળશે આ મૃત્યુ પછીની વાતો કરી ધન્યવાદ